મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢથી કરજોડા વચ્ચે રેલવેનું કામ ઘણા સમયથી ચાલે છે, પરંતુ આ કામ એકદમ ધીમી ગતિએ ચાલતું હોય રેલવે મુસાફરો તથા અન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. આ બાબતે અમીરગઢના જાગૃત વ્યક્તિ અને કોંગ્રેસના શહેર પ્રમુખ મેલાપચંદ સોનીનું કહેવું છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ ચાલે છે તેમાં અમીરગઢ રેલવે સ્ટેશને નજીક 2 ફૂટ કરતો વધુ ખોદકામ કર્યું છે, જેથી મુસાફરોને 3 નંબરની લાઈન પર આવેલી ગાડીમાં બેસવા જવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે. કારણ કે કામકાજ ચાલતું હોવાથી વચ્ચે માલ મટીરીયલ પડ્યું હોવાથી ગાડીમાં બેસવાની ઉતાવળમાં ઠોકરો ખાઈને પડી જવાનો ભય રહે છે. તેથી અમીરગઢ રેલવે લાઈનનું જે કામ ગોકળ ગતિએ ચાલે છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને આવનાર સમયમાં કોઈ મોટી જાનહાની ના સર્જાય તે પહેલા કોન્ટ્રાક્ટરની આળસ ઉડે તેવી જરૂરી છે. અમીરગઢ રેલવે સ્ટેશન ઉપર 2 થી 3 વર્ષથી રેલવે કામ ચાલુ છે. લોકોને અવર જવરની એટલી તકલીફ પડે છે કે રેલવે પ્લેટફોર્મ પાસે 3 થી 4 ફૂટનો ખાડો ખોદ્યો છે રેલવેના પાટા નાખવા માટે. બીજા નંબર ઉપર રેલવેની ટ્રેન ઉભી રહે છે, ત્રીજા ઉપર રેલવેની ટ્રેન ખાલી રહે છે અને ચોથા ઉપર પાછી રેલવેની ટ્રેન ઉભી હોય છે. લોકો પેસેન્જરો અહીંયા 2 ગાડીઓ આવે છે, એની અંદર એક સાંજે અંધારામાં આવે છે, એક સવારે અંધારામાં આવે છે. લોકોને ચડતા ઉતરતા એટલી તકલીફ પડે છે, ઘણી વખત નીચે પડી જાય છે. પ્લેટફોર્મથી ટ્રેનનો જે પગથિયું ચડવાનું હોય ઘણું ઊંચું હોય છે. રેલવે કોન્ટ્રાક્ટ જેવી રીતે અહીંયા કોન્ટ્રાક્ટનો આપ્યા છે પણ છેલ્લા કેટલા સમયથી કામ બંધ રહે છે, પણ કોઈક દિવસ ચાલુ કરે છે, કોઈ દિવસ બંધ રહે છે. અને આ એની કોઈ પણ જાતની રેલવે કઈ ધ્યાન આપતી નથી. નીકળે કામ જલ્દી કામ પૂરા કરો કે જાન કે દેખો મે રાત રાત અમને સે નીકળે કરે કે નીકળે કરે પડતા સબ રસ્તે મે સબ સામાન પડાય કરે હમ કે સે ચડે ઉતરે જલ્દી કામ પૂરા કરો. રાત રાત અમે બચ્ચે છોટે બચ્ચે લેકે જાવે કરે ના પરવાય તમ કરતે જલ્દી કામ કરો. કેતે મહિના હો ગયે કામ કરતે કરતે. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ.